ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. મિત્રો, આપણે પણ આવતીકાલે અનેક વિકાસના કાર્યો પ્રમુખશ્રી મેઘજીના ધ્યાનમાં લઈને ટાઈમ આપ્યો છે. એ ભાવનગરમાં અમારા વિસ્તારમાં થઈ રહ્યા છે. મિત્રો, આવતીકાલે સાંજે મિત્રશ્રી નક્કી થઈ ગયું છે ને બોલતા ગુજરાત કમિશનર ભૂપેન્દ્રભાઈ એમના નેતૃત્વમાં મિત્રો એક અદભુત પહોંચતા એમાં કોઈ વ્યક્તિ નહીં ગયો જિલ્લાનું નથી. આપણો ભાવ જોડાયેલો છે. જન્મ દિવસ ઉજવણી પ્રયાગ કરીએ, મટકી ફોડ વર્ગ પ્રયાગ કરીએ, વાર વ્યવહારે હજારો લોકો આપણે જ્યાં ભૂતગર ભારવાની એમને અદભુત પ્રકારે જોવા માટે નજરામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનમાં મળીએ છીએ. આ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધારિયા, સાંસદ ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, અધિક કલેક્ટર બીજે પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા શિક્ષણ મંત્રીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સૌની યોજનાથી પાણીથી સર્વસર લગલગ ભરાતો રહેવાનો છે. ભગવાન કરે વરસાદ આવતો રહે, પણ જયારે કોઈ મુશ્કેલી પડે તો ભાવનગર જિલ્લાને પાણી માટે વરસા મારવા જવું નહીં પડે. આ પ્રકારની વ્યવસ્થાઓ, આ પ્રકારની યોજનાઓ એને વિકાસ, સિંચાઈનું પાણી હોય, ઉદ્યોગનું પાણી હોય, પીવાનું પાણી હોય, આવું અદભુત વ્યવસ્થાઓ કરી છે. ત્યારે ભાવનગરના જન્મદિવસે ઉજવણી પાટના કાર્યકર્તા તરીકે કહું, મેં જયારે કશું નક્કી નહોતું ત્યારે કહ્યું, ભાવનગર એ સમગ્ર વિશ્વના નકશામાં થોડા સમયમાં અંકિત થવા જઈ રહ્યું છે. તાળીઓ પાડો. સમગ્ર વિશ્વના નકશામાં ભારત, સમગ્ર વિશ્વ કહું છું, સમજીને કહું છું, સમગ્ર ભારત, ભારતમાં આવું છે. મિત્રો, આપણો સમય ભાવનગર જિલ્લા એ દશકાઓ હોય છે. આપણા દશકાની શરૂઆત એ મિત્રો શરૂ થઈ ચૂકી છે. રાજ્યની ભારતીય જનતા પાર્ટી છતાં પણ કેવી રીતે તેનો વિકાસ થાય, એ પ્રકારની યોજનાઓ, એ પ્રકારના કાર્યો, એ પ્રકારની વ્યવસ્થાઓ મેં ચેમ્બરની મિટિંગમાં પણ કહ્યું, ભગવાન પાર્ટીના કાર્યક્રમ પણ કહ્યું છું, આજે સાર્વજનિક રીતે આપને કહું છું કે સ્કાય જમીનની ભાવનગર માટેની પણ વિકાસની અનેક ક્ષિતિજો એ થોડા સમયની અંદર ઉભી થવા જઈ રહી છે. ત્યારે બોલ તળાવની અંદર જયા ભારતની મળાકર સાંજમાં દિવાળી રક્ષાબંધન કોઈ પણ તહેવારો હોય, વેકેશનો હોય, આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના આગેવાનો તથા અધિકારીઓએ ભાગ લીધો હતો.